ન્યૂ ઇન્ડિયા મિશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગર્ભ સંસ્કાર અંતર્ગત વીર અભિમન્યુનો પ્રસંગ જોઈશું, જેમના માતાનું નામ સુભદ્રા અને પિતાનું નામ અર્જુન હતું. આપ સૌ જાણતા હશો કે મહાભારતના યુદ્ધમાં ચક્રવ્યૂહને ભેદવાનો હતો, અર્જુન હાજર નથી કે જે એ વિદ્યા જાણતા હતા, કૃષ્ણ ભગવાન હાજર નથી કે જે એ વિદ્યા જાણતા હતા. જરૂર એવી પડી કે અભિમન્યુએ ચક્રવ્યૂહને ભેદવો પડે. અભિમન્યુ ચક્રવ્યૂહમાં પ્રવેશ તો કરે છે, ખૂબ જ બહાદુરીથી લડે છે, પરંતુ એ ચક્રવ્યૂહને ભેદીને બહાર નીકળી શકતા નથી. આખા ભારતનો ઇતિહાસ જાણે છે કે અભિમન્યુ કેમ બહાર ન નીકળી શક્યા. કારણ એટલું જ હતું કે એ માતાના ગર્ભમાં હતા ત્યારે ચક્રવ્યૂહની વિદ્યા અર્જુન શીખવતા હતા ત્યારે સુભદ્રાને ઝોકું આવી ગયું, અને તેથી ચક્રવ્યૂહમાં પ્રવેશતા આવડ્યું પણ નીકળતા ન આવડ્યું. યાદ રાખીએ, માતા ગર્ભાવસ્થા દરમિયાન જાગે છે તો પુત્રની ઉન્નતિ થાય છે, અને માતા સૂવે છે તો પુત્રની અધોગતિ થાય છે. અમે અમારા ગર્ભ સંસ્કારના કોષ દ્વારા માતાને જગાડવાનું કાર્ય કરી રહ્યા છીએ. જગાડીએ છીએ કેવી રીતે? ડ્રીમ વાંચન દ્વારા અને ડ્રીમ શ્રવણ દ્વારા. ડ્રીમ વાંચનમાં 9 પ્રકારના રસ છે, એમાંથી વીર રસ, અદ્ભુત રસ, શાંત રસ અને હાસ્ય રસ. એના સાહિત્ય દરેક પ્રેગ્નન્ટ મહિલાઓને વંચાવીએ છીએ. ત્યારબાદ ડ્રીમ શ્રવણમાં વિવેકાનંદ સ્વામી, સરદાર પટેલ, ગાંધીજી એવા મહાન પુરુષોના જીવનચરિત્રના પ્રસંગો સંભળાવીએ છીએ ઓડિયો દ્વારા. એમને રોજ એ પ્રસંગનું મનન થાય એવી એપ પણ અમે બનાવી છે, અને એના અદ્ભુત પરિણામો અમે જોયા છે. દરેક પ્રેગ્નન્ટ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તમારે જેવું બાળક જોઈએ છે એ પ્રમાણેનું વાંચન, જેવું બાળક જોઈએ છે એ પ્રમાણેનું શ્રવણ ચાલુ કરીએ. ચોક્કસ નવું ભારત બનશે. દરેક પ્રેગ્નન્ટ મહિલા પોતાના મનને ડ્રીમ વાંચનથી ભરી દે, ડ્રીમ શ્રવણથી ભરી દે, અને મને વિશ્વાસ છે કે આખું ભારત શ્રેષ્ઠ ડ્રીમ બાળકોથી ભરાઈ જશે. જય હિન્દ, જય ભારત. Na 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 na